अपने स्टैंडर्ड के क्षेत्र वास्तविक संख्याओं में लेक्चर 7 में જોઈશુ 7 पर તેમાં ક લખવાનું છે તો સાબિત કરો કે 3 + 2 √5 અસમય છે તો આપણે ગયા લેક્ચર માં જોયું એ જ રીતે અત્યારે જોઈએ તો અસમય હોય તો તમારે શું કરવું પડશે તો પહેલા તો એનાથી વિરુદ્ધ ઘટના લાવીશું આપણે તો ધારો કે 3 + 2 = 5 સમય છે બરોબર તો હવે સમય છે અને અહીં આપણે કોઈ એક પૂર્ણાંક લઈએ કે અને બી લઈએ પૂર્ણાંક એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે तो हवे शुद्ध से तो हवे 3 प्लस 2 5 बराबर a अपॉन b हसे बराबर तो हवे आपने यह शुद्ध ध्यान रखिशु तो यह ध्यान रखिशु के त्रण जे छे ये त्रण ने सामने लेजे એટલે બનશે આપણે ભૂખને અલગ રાખીશું બાકીના બધાને સામે લીધી એટલે અહીંયા ત્રણ સામે લીધી એટલે શું આવશે તો માટે a upon b minus 3 થશે ત્યારબાદ b લસાઓ તો 2 root 5 is equal to a minus 3b છેદ માં b થશે એટલે લસાઓ તમે અહીંયા તો b અહીંયા સામે ભરાય તો 3 જોડે b મળશે તો 3b છેદ માં b તો અહીંયા જોઈએ હવે શું કરીશું આપણે કે રૂટ 5 ની હોય તો છે તો તુમને પણ સામે લઈ લો તો રૂટ 5 ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 3b છેદ માં 2b થશે તો અહીં તમને ખબર છે કે અહીં તમને ખબર છે કે આ સમય સંખ્યા છે તો આ પણ શું થશે સમય સંખ્યા થશે તો લખવાનું અહીં a minus 3b छेद मां 2b a सम्मे संख्या छे તેથી रूट 5 પણ શું થશે સમ્મે થશે પરંતુ તમને ખબર છે કે रूट 5 એ કેવી સંખ્યા છે અસમ્મે સંખ્યા છે તો અહીં જોઈએ તો रूट 5 અસમ્મે સંખ્યા છે તો આ અસમ્મે છે આપણે ધારે સમજી લે તો આપણી ધારણા શું થશે અહીંયા તો માટે આપણી ધારણા ખોટી છે તો શું થશે તો 3 + 2 √5 અસમય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 1 upon root 2 અસમય છે સાબિત કરો તો એમાં શું કરશો તમે તો પહેલા આપણે જેમ કર્યું તેમ કે ધારો કે 1 upon root 2 સમય છે બતાવો તો અહીં આપણે શું કરીશું તો અહીં એ અને બી લઈ લેવાના અને બી એ પરસ્પર શું છે અવિભાજ્ય પૂર્ણાંક છે તો 1 upon 2 is equal to a upon b ધારી શકાય લઈ શકો બરોબર તો હવે અહીંયા શું કરશો બંને બાજુ વર્ગ કરો બંને બાજુનું વર્ગ કરતા તો શું થશે બંને બાજુ વર્ગ કરશો તો અહીંયા આનું સ્ક્વેર છે તો 1 upon 2 નો સ્ક્વેર is equal to a upon b નો સ્ક્વેર થશે ત્યારબાદ
स्क्वायर હશે તો હવે શું કરશો b સ્ક્વેર ઉપર લઈ લો અહીંયા cos ના b સ્ક્વેર ઉપર અને બે અહીંયા આવશે તો b સ્ક્વેર બરાબર શું થઈ જશે 2a છે પાણી નંબર 1 આપી શકો એટલે હાલ પૂરું તો અહીંયા શું કરી શકો તમે કે b સ્ક્વેર કે બે વડે વિભાજ્ય છે તો આથી b સ્ક્વેર કે બે વડે વિભાજ્ય છે એટલે એનું મતલબ શું છે બે એ b નું શું છે અવયવ થાય બે એ b નું શું થશે b સ્ક્વેર નું અવયવ થશે તો b નું પણ અવયવ થશે તો b એ બે વડે વિભાજ્ય થશે તેનાથી આગળ હવે આપણે જોઈએ તો ફરી ધારવાનું હશે તમારે કે ધારો કે b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર અહીંયા છે તો આપણે આગળ પણ ગયા લેક્ચરમાં પણ જોયું તો આપણે અહીંયા a સ્ક્વેર ઇક્વલ ટુ 2b સ્ક્વેર આવતું હતું એની બી ગાડી b સ્ક્વેર બરાબર આવ્યું તો અહીંયા જે હોય ડાબી બાજુ એ તે જ ના બરાબર કરીએ તો અહીંયા b સ્ક્વેર છે તો એની જગ્યાએ અહીંયા b બરાબર લઈએ તો b બરાબર 2c લઈશું કે જ્યાં c એ છે જે કોઈ બીજો પૂર્ણાંક છે પૂર્ણાંક છે તેનો મતલબ શું થયો કે અહીંયા a અને b હતા તો હવે c લીધું તો હવે બંને બાજુ આનો પણ શું કરીશું આપણે તો બંને બાજુ વર્ગ કરતા તો વર્ગ કરતા શું થશે તો b સ્ક્વેર બરાબર 2c નો સ્ક્વેર થશે બરાબર તો b સ્ક્વેર બરાબર બે નો વર્ગ ચાર ચાર સી નો સ્ક્વેર થશે પાને નંબર આપો બે અને હવે એક અને બે બધું તમે કહી શકો કે અહીંયા બી સ્ક્વેર બરાબર ટુ એ સ્ક્વેર છે અને અહીંયા બી સ્ક્વેર બરાબર ફોર સી સ્ક્વેર છે બંને બાજુ ની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ પણ શું થશે સરખી થશે તો અહીંયા ટુ એ સ્ક્વેર is equal to cos c નો સ્ક્વેર થશે તો a સ્ક્વેર બરાબર આ 2 ની નીચે લઈ લો તો cos c નો સ્ક્વેર છેદ માં 2 છેદ ઉપાડવાનો શું થશે તો a સ્ક્વેર is equal to 2c નો સ્ક્વેર થશે તો અહીંયા તમે a પણ કહી શકો અહીંયા b સ્ક્વેર ને બે વડે વિભાજ્ય હતા તો અહીંયા a સ્ક્વેર નું બે વડે વિભાજ્ય થશે તો લખો આનું કે આથી a સ્ક્વેર એ બે વડે વિભાજ્ય તો અહીંયા a પણ શું થશે તો a પણ શું થશે બે વડે વિભાજ્ય થાય તો અહીં લખી શકાય તો અહીં આ a અને આ b બંને બે વડે વિભાજ્ય છે તો અહીં a અને b બે વડે વિભાજ્ય તો એનો મતલબ શું થયો કે a અને b એ બે વડે વિભાજ્ય એટલે સામાન્ય અવયવ કયો થશે તો a અને b નો સામાન્ય અવયવ 2 છે માટે આપણે જાણવાની જરૂર છે ખોટી થશે માટે વિરોધાભાસ ઉભો થયો તો પછી આપણી ધારણા શું થશે ખોટી છે તો રૂટ વન અપોન રૂટ ટુ એ કેવી થશે અસમય સંખ્યા ખરી જો અહીંયા એક વાર આખું ફરી દઈએ તો વન અપોન રૂટ અવિભાજ્ય ગુણાંક છે તો અવિભાજ્ય ગુણાંક
is equal to 2a square થશે કેમ કે b ને cos માં ઉપર લઈ જઈએ a ને અહીંયા cos માં તો b square is equal to 2a square થશે તો b square એ શું છે 2 વડે વિભાજ્ય છે તો b એ પણ 2 વડે વિભાજ્ય થાય તો તે જ રીતે આગળ ફરીથી નવ સ્ટેપ માં ધારવાનું ફરીથી બીજી વાર તો ધારો કે અહીંયા જે મળ્યું તમને એના બરાબર ધારો તો b is equal to 2c લઈ લો કે જ્યાં c કોઈ પૂર્ણાંક છે હવે આ જે છે એને આપણે શું કરીશું બંને બાજુ સ્ક્વેર કર દો તો b સ્ક્વેર is equal to 2c નો સ્ક્વેર થશે તો b સ્ક્વેર is equal to 4c નો સ્ક્વેર તો 1 અને 2 પરથી 2a સ્ક્વેર is equal to 4c નો સ્ક્વેર તો a સ્ક્વેર is equal to 4c નો સ્ક્વેર છે ગુણાકાર 2 छेद उड़ालो અહીંયા 2 આવશે એનો મતલબ શું થયો કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે અને a પણ 2 વડે વિભાજ્ય થશે તો અહીંયા a 2 વડે વિભાજ્ય હોય અહીંયા b પણ 2 વડે વિભાજ્ય તો a અને b એ 2 વડે વિભાજ્ય થશે તેનો મતલબ શું થયો કે a અને b નો સામાન્ય અવયવ થશે 2 છે તો આપણી ધારણા શું થશે અહીંયા ખોટી છે કેમ કે વિરોધાભાસ ઉભો થયો તો 1/2 એ અસંભવ્ય સંખ્યા છે ઓકે